કેસર કેરી તે જૂનાગઢ તેમજ ગીર પંથકની મુખ્ય ઓળખ છે. આ કેસર કેરીનું નામકરણ પાછળ એક રોચક કહાની છે. જૂનાગઢના નવાબે આ કેસર કેરીનું નામકરણ કેવી રીતે પાડ્યું અને કેસર કેરી કઈ રીતે ઓળખાણ પામી, આવો આ સમગ્ર વિગત આપણે જાણીએ. કેસર કેરીનો ઇતિહાસ એક ખૂબ જ રસપ્રદ ઇતિહાસ છે. 1930 અને 1934ની બનેલી ઘટના છે. પંથલીની અંદર આનો જન્મ થયો છે અને સાલેભાઈ નવાબ, જૂનાગઢના નવાબના વજીર સાલેભાઈ હતા, એમને સૌ પ્રથમ ખબર પડી તો વંથલીની જે બગીચાઓ છે એમાં એક જુદા પ્રકારની વેરાયટી જોવા મળી અને એનું નામ છે સાલેભાઈની આંબળી રાખવામાં આવેલ છે. અને એણે આ જ્યારે જોવા મળી ત્યારે આ જે કેરીઓ છે એને જુદી પાડી અને પકવી અને માંગરોળના એના મિત્ર હતા શેખ જહાંગીર મિયા, એમને એણે પ્રેઝન્ટ કરી અને એ લોકોએ ચાખી અને પછી એનું નામ સાલેભાઈની આંબળી રાખી. આ જે કેસર કેરી જે છે આ એનું પહેલું વર્ઝન છે. ત્યાર પછી નવાબને ખ્યાલ આવ્યો અને નવાબે એમના બાગાઈ શાસ્ત્રીને પણ કીધું અને બાગાઈ શાસ્ત્રીએ સાલેભાઈને મળી અને એની કલમો બનાવી અને કલમો છે એને જૂનાગઢ નવાબના તમામ જે બગીચાઓ છે એમાં એનું રોપણ કરવામાં આવ્યું. અને એ જે બગીચાઓની અંદર 1930ની અંદર રોપણ કરી, 1934ની અંદર એની અંદર ફળ લાગ્યા. એ ફળને જ્યારે પાક્યા ત્યારે નવાબે અને એના દરબારીઓએ ચાખી અને નક્કી કર્યું કે આ કેરી જે છે એ કેસર જેવી છે, જેથી આનું નામ છે આપણે કેસર રાખીએ. એટલે 1934ની અંદર આ જે વેરાયટી જે છે, ખૂબ સારી વેરાયટી છે, એનું નામ છે કેસર તરીકે નામકરણ એનું થયું છે. આમ ઈસવીસન 1934ની સાલમાં આ કેરીને કેસર કેરીનું નામ મળ્યું. આમ તો કોઈ ફળને તેનું નામ આપવામાં આવે તેવો ઇતિહાસ જવલ્લે જોવા મળતો હશે. એવું કહેવાય છે કે દરબારમાં દરબારીઓએ ખુદે આ કેસર કેરીનું નામ કેસર જેવી મીઠી હોવાને લીધે સ્વીકાર્યું હતું. એટલે આ કેસર કેરીનો ઇતિહાસ રોચક અને સાંભળવા જેવો છે. આશીષ પરમાર, ન્યૂઝ 18, જૂનાગઢ.